યોહાનન જન્મ અતીતમાં પરમેશ્વર તેરા ભવિષ્યકર્તા સાથે વાત કરલો હતો. એરેન કરતા છે માણસો સાથે વાતે કર શકતા હતા. બાકીન તેના ટેમે ગોથુ લેન આવતેન 4 સાલ જાણે તક જો તેનું સાથે વાત નહીં કર્યું. તેતાર પરમેશ્વર જખરિયા નાવન એક ભવિષ્યકર્તા સા એક સ્વર્ગદૂત કાજે મોકલ્યું. જખરિયા અને તેરી લાડી એલિશિબા પરમેશ્વરન આદર કરતા હતા. તે ઘણા ડાયા થઈ ગયેલા હતા અને તિંદ્રો પૂર્યા નહીતા હતા. જો સ્વર્ગદૂત જખરિયા કાજે કહ્યું, તારી લાડી એક પૂર્યા કાજે પૈદા કરશે તો તેરો નામ યોહાન મેગજી પરમેશ્વર તેના પવિત્ર આત્માથી પૂરો કરશે અને યોહાન મસીહ કાજે ગ્રહણ કરને કરતા તૈયાર કરશે. જખરિયા જવાબ આપ્યો, મેં એને મારી લાડી પૂર્યા પૈદા કરને કરતા ઘણા ડાયા છે. મેં કશું જાણો કે તું મેં શેખ છાચલીન કહી રહ્યું. જો સ્વર્ગદૂત જખરિયા કાજે જવાબ આપ્યો, તારે જો એની વારલી ખબર કાજે લાવણ કરતા મેં પરમેશ્વર સગોથું મોકલ્યું છે. કહા કે તું માર પર ભરસો નહીં કર્યો. એરેન કરતા એના પૂર્યાક જન્મ લેને તક તું નહીં ભૂલ શકે. તેતારું જખરિયાન ભૂલનો બંધ થઈ ગયો. તેતાર છું સ્વર્ગદૂત જખરિયાન સગોથું જાત રહ્યું. તેરે બાદમાં જખરિયા ઘર જાત રહ્યું અને તેરી લાડી ગર્ભવતી હઈ. જેતાર એલિશિબા 6 મહિના ગર્ભવતી હઈ. તે ચોથ સ્વર્ગદૂત અચાનક એલિશિબાન રિશ્તેદાર પર આવ્યો, જેનો નામ મરિયમ હતો. મરિયમ છલ્લી હતી અને વિયા હૈને કરતા યુસુફ નાવન માણસો સાથે સગાઈ હયલી હતી. સ્વર્ગદૂત કહ્યું, તું ગર્ભવતી હઈશ અને એક પૂર્યાક પૈદા કરીશ. તો શેખ તેરો નામ યેશુ મેકણો છે. તો સર્વશક્તિમાન પરમેશ્વરન પૂરી હશે અને કાયમન કરતા છું રાજ કરશે. મરિયમ જવાબ આપી, યો કશો હશે કહા કે મેં તે કુવારી છે. તું સ્વર્ગદૂત સમજાડ્યું, પવિત્ર આત્મા તાર પર આવશે અને પરમેશ્વરન તાકાત તાર પર આવ્યા કરશે. એરેન કરતા ચો પૂર્યો સુખલો રહેશે અને ચો પરમેશ્વરન પૂર્યો હશે. જો છું સ્વર્ગદૂત કહેલું તેર પર મરિયમ ભરસું કરી. યો હૈને તેતારત મરિયમ એલિશેબાથી ભેટ કરી. જોશી મરિયમ હિની કાજે નમસ્કાર કરી એલિશિબાન પૂર્યો પેટોમાં ઉછવ્યો. તિંદ્રેન કરતા પરમેશ્વર જો કરલો હતું તેરે બારામાં ચે બાયરા એકઠા ખુશ હોયા. એલિશિબા સાથે 3 મહિના રહીને બાદમાં મરિયમ ઘર જાત રહી. તેરે બાદ એલિશિબા તેરા પૂર્યા કાજે જન્મ આપી. જખરિયા અને એલિશિબા તેના પૂર્યા નામ યોહાન મેક્યા, જોશો કે છું સ્વર્ગદૂત કહેલું હતું. તેતાર પરમેશ્વર જખરિયા કાજે બોલને કરતા મોઈ ઉગાડ દેદું. જખરિયા કહ્યું, પરમેશ્વરન બળાઈ હૈયે કાં કે તું તેરા માનસન મદદ કરને કરતા ફમ રાખી. હે મારા પૂર્યા, તું સર્વશક્તિમાન પરમેશ્વરન ભવિષ્ય કરતા હઈશ. તો માનસો કાજે કહીશ કે કસા તિંદ્રા પાપે માફ હોય શકતલા.